નમસ્કાર આપણે સમરૂપ ત્રિકોણો અત્યાર સુધી સમરૂપ બહુ કોણો સમરૂપ ચતુષ્કોણો એની વાત કરી છે હવે સમરૂપ ત્રિકોણોની વાત કરી જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય ને તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બંને ત્રિકોણો સમરૂપ છે અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ બતાવેલા છે દરેક ખૂણાના માપ અને બાજુના માપ પણ બતાવેલા છે એ આપણે તપાસીએ ખૂણો એ પચાસ છે ખૂણો ડી પચાસ છે ખૂણો બી સાહીઠ છે ખૂણો ઈ સાહીઠ છે ખૂણો સી સિત્તેર છે અને એફ સિત્તેર છે તો અનુરૂપ ખૂણા ત્રણેય જોડ એ એકરૂપ છે એટલે કે માપ સમાન છે બાજુની વાત કરીએ તો એ બી છેદમાં ડી એક દુત્યાંશ આવે છે એક છેદમાં બે બીસી છેદમાં ઈ કરીએ તો એક પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ એ પણ એક દુત્યાંશ આવે છે એસી છેદમાં ડીએફ કરીએ તો બે છેદમાં ચાર એ પણ એક દુત્યાંશ આવે છે એટલે ટૂંકમાં અહીં બંને શરત અનુરૂપ કુણા એકરૂપ છે અને અનુરૂપ બાજુ સમપ્રમાણમાં અથવા ગુણોત્તર સમાન છે તો આ બંને ત્રિકોણો એ અને ડી એફ સમરૂપ છે એટલે અહીં આ સ્લાઇડમાં એ જ વસ્તુ હમણાં જે આપણે વાત કરી એ બતાવેલી છે નીચે બે આકૃતિઓ અને એની નીચે ખૂણો એ બરાબર ખૂણો ડી ખૂણો બી બરાબર ખૂણો ઈ ખૂણો સી બરાબર ખૂણો એફ એવી જ રીતે ગુણોત્તરની વાત કરીએ તો એ બીના છેદમાં ડીઈ બીસીના છેદમાં ઈ એફ એસીના છેદમાં ટીએફ એટલે ખૂણાઓના માપ સમાન છે અને બાજુઓનો ગુણોત્તર પણ સમાન છે આથી ત્રિકોણ એ છે એ વચ્ચે જે બતાવેલી છે એ સમરૂપની નિશાની છે એ ત્રિકોણ ડીઈ થાય પરંતુ આની જગ્યાએ તમે આ જે અનુરૂપ છે એ આમ એ બી છેદમાં બી ડી બીસી છેદમાં ઈ એફ અને એસી માટે ત્રિકોણ એ બી ડીએફ સમરૂપતા થાય છે પણ તમે એ બીસીની જગ્યાએ એ બીસીની જગ્યાએ બીજું કરે બી લખી નાખો કે ડીઈ એફ કરી નાખો તો એ સમરૂપ થશે નહીં વિદ્યાર્થી મિત્રો આ સમરૂપ ત્રિકોણો અને એકરૂપ ત્રિકોણોની વાત થઈ હવે મારે તમને થોડાક મોડેલો બતાવવા છે એ અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં એક જ બેંકના બે એટીએમ કાર્ડની વાત છે તમે જોઈ શકો છો કે બે એટીએમ કાર્ડ છે બંને એની ઉપર એકબીજા ઉપર તમે જુઓ કે એક બીજા ઉપર આવી જાય છે અને જાણે એક જ હોય એવું લાગે તો આ જે એક જ બેંકના એટીએમ કાર્ડ છે એ એકરૂપ છે કારણ કે આમાં નાના મોટા દેખાતા નથી આકાર અને કદ બંને સમાન છે એટલે એક જ એટીએમના બે કાર્ડ છે એ એકરૂપ છે તેવી જ રીતે અહીં આ બે બંગડીની વાત છે આ જુદી જુદી બે બંગડી છે એ વર્તુળ બતાવે છે અને એને તમે આ રીતે ગોઠવો એકની ઉપર એક તો એની ઉપર બંધ બેસતી આવી જાય છે એટલે એક જ લાગે તો બધા આ સરખા એના માપેય સરખા છે આ એકરૂપ છે બીજી તમને વાત કરું કે આ એવી જ રીતે આ બે બંગડી છે જુદા કલરની છે પણ એના માપે તમે એકબીજા ઉપર આવી જાય છે તો આ સરખી છે પણ એક નાનું વર્તુળને એક મોટું લો અહીં તો તમે જોશો કે આ લાલ છે એ નાની છે ભૂરી છે એ મોટી છે જુઓ તો બંને દેખાય છે બંને એક છે એવું નથી લાગતું લાલ છે એ અંદરના ભાગમાં સમાવેશ થઈ જાય છે અને ભૂરી છે એ મોટી છે ભૂરે ભૂરા વર્તુળની ત્રીજા મોટી છે લાલ વર્તુળની ત્રીજા નાની છે એટલે આ બંને આકૃતિઓ એકરૂપ નથી પણ આ સમરૂપ બધા વર્તુળો સમરૂપ છે તો એ આપણે જોયું હવે વિદ્યાર્થી મિત્રો આ એક સમબાજુ ત્રિકોણ તમને બતાવું છું એમાં ત્રણેયના માપ સરખા છે એ તમે જોઈ શકશો ત્રણેયના માપ સમબાજુ ત્રિકોણ તો બીજો એક ત્રિકોણ હું લઉં છું આ તો એ પણ સમબાજુ ત્રિકોણ જ છે ત્રણેયના માપ એ આપણે ફૂટપટ્ટીથી પણ તપાસી શકીએ ધારો કે આ મારી પાસે ફૂટપટ્ટી છે એનાથી હું માપ તપાસું છું આ એકત્રીસ સેમી બાજુ આ બાજુનું માપ સેમી છે એકત્રીસ સેમી નું માપ છે બીજી બાજુ માપીશ તો પણ આપણે જોઈ જોઈ આ પણ એકત્રીસ સેમીનું માપ છે એવી રીતે ત્રણેય બાજુઓ એકત્રીસ સેમીના માપની બાજુઓ છે હવે એના ખૂણાનું માપ જોઈએ એ આપણે જાણીએ ત્રિકોણના ત્રણ ખૂણાનો માપનો સરવાળો એકસો એંસી છે એટલે ત્રણે તમે ભાગો તો એકે દરેક ખૂણો છે એ સાહીઠનો થાય આ સમબાજુ ત્રિકોણ છે હવે બીજો એક સમબાજુ મેં ત્રિકોણ બનાવ્યો છે આ આ જે મોડેલ છે એ મેં સાયકલના જે આરા હોય અને વાલ હોય એમાંથી બનાવેલા છે અને આ મોડેલ એટલા માટે બનાવ્યા છે કે ત્રિકોણનો પૂઠા કે એનો ઉપયોગ ન કરી શકાય કારણ કે ત્રિકોણ છે એ ફક્ત એની કિનારી જ બતાવે છે એ વિદ્યાર્થીને આપણે પૂંઠું કાપીને જો તમને બતાવીએ તો એમ લાગે કે આ આખો ત્રિકોણ છે અંદરનો ભાગ એટલે ત્રિકોણ ખરેખર એની જે ત્રણ બાજુઓ છે તે જ છે હવે આ બે ત્રિકોણની મારે વાત કરવી છે તમે જોશો કે બંને સમ બાજુ ત્રિકોણ છે જેવી રીતે આ એકત્રીસ સેમીનો ત્રિકોણ લીધો હતો એવી રીતે આ પણ સમબાજુ છે એનું માપ આપણે જોઈ લઈ આનું માપ છે એ સોળ સેમી સોળ સેમી છે તો એવી રીતે બીજી બાજુનું પણ આવી રીતે સોળ સેમી ત્રીજી બાજુ પણ સોળ સેમી નું માપ આવી રીતે છે તો ત્રણેય બાજુઓ તમે આમાં અનુરૂપ બાજુઓની કોઈપણ બાજુ બે બંને ત્રિકોણમાંથી તમે કોઈપણ બાજુ ભાગ્યા કોઈપણ બાજુ કરશો તો એનો ગુણોત્તર છે એકત્રીસ સેમી ભાગ્યા સોળ સેમી એ ત્રણેય ગમેય બાજુ કરશો તો એનો ગુણોત્તર એકત્રીસ ભાગ્યા સોળ આવશે એટલે કે ત્રણેય ગમે જોડ લેશો એક ત્રિકોણમાંથી કોઈ પણ એક બાજુ લો સમ બાજુ છે એટલે બીજા ત્રિકોણમાંથી કોઈ પણ એક બાજુ લો એના માપનો ગુણોત્તર લો તો એ સરખો જ આવશે એટલે ત્રણેય જોડનો ગુણોત્તર છે એ સમાન આવશે હવે વિદ્યાર્થી મિત્રો આ બાજુઓની તો વાત કરી હવે ખૂણા જોઈ લઈએ આપણે આ અહીંયા એક ખૂણો અહીંયા આપણે એક તપાસીએ કે જો ઉપરનો ખૂણો છે એ એકની ઉપર એક એટલે એક જ એના બંનેના માપ સમાન છે હવે આ ખૂણો છે એ અહીંયા તમે મૂકશો તો ત્યાં પણ એ સમાન છે આ ખૂણો અને એવી રીતે અહીંયા પણ ત્રીજો ખૂણો છે એ અહીં સમાન આવશે એ સાઈઠ નો ખૂણો આપણે કોણ માફકથી આના ખૂણા છે એ સાઈઠ જોઈ શકશું વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આ ખૂણો એ સાઈઠનો છે એવી રીતે દરેક ત્રણેય ખૂણા સાઈઠના ટૂંકમાં સમ બાજુ ત્રિકોણમાં એ આ જે છે એ મોડેલ બનાવવું ખૂબ સહેલું છે સાયકલના આરા છે એક આરાની કિંમત રૂપિયો છે વાલ્ટ્યુબની કિંમત કંઈ છે નહીં બહુ એટલે આ મોડેલ છે એ તમે ફોલ્ડિંગ એ રીતે આ આખો ત્રણેય બાજુઓ છે એ ચકાસી શકો આ ખોલીને ચકાસી શકો કે આ આના માપ પણ સરખા છે આ ત્રણેય બાજુના માપ છે એ સમાન છે એ આપણે તપાસી શકીએ એટલે આ વિદ્યાર્થીઓને મિત્રો તમે જોઈ શકશો કે ત્રણેય બાજુના માપ સરખા છે અને ખૂણાની વાત કરીએ તો ત્રણેય હવે એનો ગુણોત્તર છે ત્રણેય બેય ત્રિકોણમાં ખૂણા તો સાહીઠ સાહીઠ છે જ છે એટલે કોઈપણ ખૂણોને બીજા કોઈપણ ખૂણા સાથે સરખાવો એ સાહીઠ જ આવશે સમાન આવશે એટલે કોઈપણ સંગતતા લેશો એ સમૃપતા થશે ગુણોત્તરની વાત કરી કરીએ તો કોઈપણ બાજુ છે એ કોઈપણ બીજા ત્રિકોણના કોઈપણ બીજી સમબાજુ ત્રિકોણની કોઈપણ બાજુ સાથે ગુણોત્તર લેશો તો એ સરખો જ આવશે આપણે એકત્રીસ સેમીનો મોટો ત્રિકોણ લીધો અને સોળ સેમીનો બીજો લીધો તો એમાં દરેક બાજુ એકત્રીસની હોય આમાં સોળ સેમીની હોય તો એકત્રીસ ભાગ્યા સોળ ગુણોત્તર એટલે આમાં કોઈ ચોક્કસ સંગતતા જેમ આપણે એસી અને ડીઈ કે એમાં એ કે પીક્યુઆર ચોક્કસ સંગતતા એકરૂપતા થાય છે એવું નહીં બને ટૂંકમાં સમબાજુ બધા જ ત્રિકોણો બધા જ સમબાજુ ત્રિકોણો એકરૂપ થાય સમરૂપ થાય બધા જ વર્તુળો છે એ પણ સમરૂપ ગણી શકાય તેવી જ રીતે ચોરસની વાત કરીએ કારણ કે આપણે અત્યારે બહુ કોણની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ચોરસ બ બનાવેલો છે અને આનું માપ છે એ આપણે જોશું આ સેમીનું એ સેમીનું બાજુનું માપ છે અને ત્રણે ચારેય બાજુ સરખી છે તો આ ચોરસ છે એટલે એક આપણે ચોરસ બનાવ્યો છે ચાર બાજુનું વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ચારે ખૂણા કાઠ ખૂણા છે અને આ ત્રીસ એમી બાજુવાળો ચોરસ છે બીજો એક ચોરસ લઈએ નાનો ચોરસ એનું માપ આપણે જોઈ દઈએ એ અડધો છે પંદરસેમી માપનો છે આમાં પંદરસેમી માપનો ચોરસ લીધો છે તો આના કરતા આનો નાના ચતુષ્કોણ કરતા મોટો ચતુષ્કોણ બમણો છે એટલે તમે ગુણોત્તર લો તો જો મોટો ચતુષ્કોણની બાજુ પહેલાં લો નાની ચતુષ્કોણ બાજુ પછી લો ને એનો ગુણોત્તર લો તો એનો ગુણોત્તર બે આવે નાનો ચતુષ્કોણ પહેલાં લો ને મોટો ચતુષ્કોણ પછી લો એનો ગુણોત્તર એક દુતીયાંશ આવે તો આમાં કોઈપણ બાજુ લો આમાં કોઈપણ બાજુ લો અને આમાંથી કોઈપણ બાજુ લો એનો ગુણોત્તર છે એ સરખો આવશે બીજું કે આના ચારેય ખૂણા કાટખૂણા ખૂણા છે ચોરસમાં આપણે જાણીએ છીએ કે આના ચારેય ખૂણા કાટખૂણા ખૂણા હોય છે મોટા ચોરસમાં પણ નેવુંના ખૂણા છે તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ ચોક્કસ સંગતતા આમાં પણ કોઈ ચોક્કસ સંગતતા સમરૂપતા છે એમ કહેવાની વાત નથી કોઈ પણ એબીસીડી હોય પી ક્યુઆરએસ ચતુષ્કોણ હોય તો તમે કોઈપણ સંગતતા એબીસીડીને બીસીડીને ગમે ક્રમમાં ગોઠવશો ને ગમે ક્રમમાં ગોઠવશો તો એ ચતુષ્કોણો છે એ સમરૂપ થશે કોઈ એક ચોક્કસ સંગતતા નહીં પણ બધી જ સંગતતા બધા જ સમબાજુ ત્રિકોણ બધા જ વર્તુળો બધા જ સમ ચોરસો છે એ સમરૂપ થાય છે અને એ ખાસ કિસ્સા એવા છે કે એમાં કોઈ ચોક્કસ સંગતતા સમરૂપતા નથી એમાં બધી જ સંગતતા છે એ સમરૂપતા ગણી શકાય વર્તુળમાંય પણ બધા વર્તુળો છે એ સમરૂપ ગણી શકાય હવે બીજા બે ત્રિકોણો અહીંયા સમબાજોની આપણે વાત કરીએ સમરૂપ ત્રિકોણોની વાત કરીએ છીએ ત્યારે સંબાજુ ત્રિકોણો તો સમરૂપ થાય જ છે પણ આ બે ત્રિકોણો છે એ આ બે ત્રિકોણો એ આપણે સમરૂપ કહી શકાય કે નહીં આ એકરૂપ છે કારણ કે બધે જ બાજુઓ સમાન છે અને બધા જ ખૂણા તમે તપાસો તો પણ એટલે એકરૂપ પણ આ ત્રિકોણ આ બે જે હમણાં બે એકરૂપ ત્રિકોણ હતા એમાંથી એક મેં ત્રિકોણ લીધો છે અને બીજો એક નાનો ત્રિકોણ લીધો છે તો એની વાત કરીએ તો એમાં પણ તમે જોશો કે આકાર સમાન છે આકાર સમાન છે હવે ત્રિકોણોની સમરૂપતામાં આપણે શું છે કે અનુરૂપ ખૂણા એકરૂપ માપ સરખા હોય અને બાજુઓ છે એનો ગુણોત્તર છે એ સમાન હોય હવે અહીં તમે જોશો પેલા ખૂણાની આપણે તપાસી લઈ ખૂણાની તપાસી લઈ તો આ મેં અહીં ખૂણો મૂક્યો છે જુઓ તો એ સરખો છે આની સાથે નાના ત્રિકોણનો ખૂણો અને મોટા ત્રિકોણનો ખૂણો પછી ઉપરનો ખૂણો હું અહીંયા લઈ જાઉં આવી રીતે તો એ પણ સરખો છે અને આ જે છે આ ખૂણો ત્રીજો ખૂણો એ અહીંયા મૂકું તો એ પણ ત્રીજો ખૂણો પણ સરખો છે એટલે ત્રણેય ખૂણા સરખા છે હવે બાજુની વાત કરીએ બાજુમાં આપણે માપી જોઈએ બંને ત્રિકોણ મોટા ત્રિકોણની બાજુ છે એક બાજુનું માપ છે આ ત્રીસ છે અને નાના ત્રિકોણમાં આ નીચેનો છે આ બાજુ છે એ ત્રીસ સેમી છે આમાં મેં માપી એ પંદર સેમી છે તો આના કરતાં એ એક બાજુનો ગુણોત્તર છે આ નીચેની બે બાજુનો ગુણોત્તર જોયો તો મોટી બાજુ છેદમાં નાની બાજુનો માપ કરીએ તો બે આવે છે એવી જ રીતે આ સાઈડની જે બાજુ છે એમાં માપી જોઈએ આ બાજુનું માપ ચૌદ છે અને આ બાજુનું માપ સાત છે એમાં પણ ગુણોત્તર બે આવે છે તેવી જ રીતે આ ત્રીજી બાજુ છે ત્રીજી બાજુ આપણે માપી જોઈએ તો એ બાવીસ સેન્ટીમીટર આવે છે એવી જ રીતે આમાં ત્રીજી બાજુ છે એ અગિયાર સેન્ટીમીટર આવે છે તો ત્રણેય બાજુઓનો ગુણોત્તર આપણે જોઈએ તો બે આવે છે ટૂંકમાં બંને ત્રિકોણમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન છે એમ આપણે જોયું માપીને જોયું અને ખૂણા પણ ખૂણા પણ આપણે અહીં મૂકીને જોયા એ કોણ માપકથી પણ માપી શકીએ પણ એકબીજા ઉપર આપણે મૂકીએ તો બંધ બેસતા આવે છે એટલે ખૂણા પણ અનુરૂપ ખૂણા છે એ સમાન છે તો અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓના માપ સમાન છે એટલે આ ગુણોત્તર છે આ ગુણોત્તર સમાન છે અને ખૂણા પણ સમાન છે તેથી ત્રિકોણો છે એ સમરૂપ ત્રિકોણો છે